नमस्कार एंड गुजरात न्यूज में आपનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી સમાચાર ની શરૂઆત કરી તો મુંબઈ ની ઇમારત તૂટી પડવાનો બનાવ હજી તાજો થયો છે ત્યાં સુરત માં એક ઇમારત તૂટી પડવાથી ત્રણ ના મોત થયા છે સુરત ના રાંદરે વિસ્તારની આ ઘટના છે જેમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ જર્જરિત નિરંજના એપાર્ટમેન્ટ નો એક ભાગ ધરાશાય થયો તો જેમાં બિલ્ડિંગ થી નીચે સુતા ત્રણ મજૂરો ના મોત થયા છે સુરત માં રાંદરે વિસ્તાર માં નિરંજના એપાર્ટમેન્ટ જર્જરિત હાલત માં છે ત્યારે તંત્ર દ્વારા વર્ષ 2011 માં બિલ્ડિંગ ને ઉતારી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી જેના બાદ વર્ષ 2019 માં બિલ્ડિંગ સીલ કરાઈ હતી ત્યારે હવે ઘટના બાદ જવાબદારો અને બિલ્ડર સામે ફરિયાદ નોંધવામાં આવશે આખી આખી બિલ્ડિંગ ઉતારી લેવા બિલ્ડર ને સૂચના અપાઈ છે તેમ છતાં પણ જવાબદાર બિલ્ડર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી તેથી આજે વહેલી સવારે અચાનક એપાર્ટમેન્ટ નો એક ભાગ ધરાશાય થયો જેમાં એપાર્ટમેન્ટ નીચે સુઈ રહેલા ત્રણ મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા આ ઘટના બાદ તાત્કાલિક પહોંચેલી ફાયર વિભાગની ટીમે ત્રણેય મજૂરોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા ત્રણે ઘાયલ મજૂરોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પરંતુ ત્રણે મજૂરોના સારવાર દરમિયાન મોત થયા છે આ ઘટના બાદ જવાબદાર બિલ્ડર સામે પોલીસ ફરિયાદ થશે તેવો મનપા કમિશનર બંચાનિધિ પાનીએ આદેશ આપ્યો છે ત્યારે સવાલ એ ઉઠશે કે શું બિલ્ડરો તંત્રના આદેશ ઘોડીને પી જાય છે સૂચનાના બે વર્ષ છતાં પણ બિલ્ડર દ્વારા એપાર્ટમેન્ટ તોડી પાડવામાં આવ્યું નહોતું ત્યારે શું આ જવાબદાર બિલ્ડર સામે શું કાર્યવાહી થશે તે તો હવે જોવાનું જ રહ્યું બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ સુરત સમાચારમાં આગળ વાત કરવામાં આવી તો વડોદરા શહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ધજાગરા ઉડતા હોય તેવો એક બનાવ સામે આવ્યો છે શહેરના કુડિયાલ નગરમાં એક સાથે 3000 જેટલા લોકો એકઠા થયા હતા આ તમામ લોકો વચ્ચે કોઈ પણ પ્રકારનો સોશિયલ ડિસ્ટન્સ ન હતું અને એટલું જ નહીં કોઈ માસ્ક પણ પહેર્યું ન હતું તો એક વ્યક્તિ માતાજી આવ્યાની જાણકારી મળ્યા બાદ લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જ જરૂરી છે ત્યારે કોઈ જ તકેદારી વગર આટલી સંખ્યામાં મોટી ભીડ એકઠી થવાથી ચોક્કસ કોરોનાનું સંક્રમણ વધવાનો ખતરો રહે છે અહીં આશ્ચર્યની વાત તો એ છે કે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ન હતી ત્યાં સુધી કે પોલીસે જાણ જ ન હતી એવું કંઈ થયું છે આ અંગેના વિડીયો વહેતા થયા બાદ જ પોલીસને જાણ થઈ હતી મળતી માહિતી પ્રમાણે શહેરના ખોડિયાનગર વિસ્તારમાં માતાજીની પધરામણી થઈ હોવાની વાત ફેલાઈ હતી અહીં એક વ્યક્તિ ધૂણી રહ્યો હતો જે બાદ ગઈકાલ રાતથી જ લોકો એકઠા થવા લાગ્યા હતા ફક્ત વડોદરા જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો વડોદરા ખાતે એકઠા થયા હતા જે બાદમાં જ સરઘસ કાઢવામાં આવ્યું હતું જેમાં એક વ્યક્તિ ધૂણી રહી હતી ને આ દરમિયાન અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા અહીં કોઈ માસ્ક પણ નહોતું પહેર્યું લોકો એકબીજા પર અબીલ અને ગુલાલ ઉડાવી રહ્યા હતા અને ઢોલ નગારા સાથે ઝૂમી રહ્યા હતા રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ વડોદરા સમગ્ર રાજ્યની અંદર કોરોનાને લઈને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર કોરોનાને નિયંત્રણમાં લેવા માટેના અવનવા પ્રયત્નો કરી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા જૂના ડીસા ગામની અંદર બેંક ઓફ બરોડા બેંક આવેલી છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે વધુમાં જો વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં આવતા અરજદારો માટે નથી તો છાડાની વ્યવસ્થા કે નથી કોઈ સેનેટાઇઝરની વ્યવસ્થા જુનાડીસા ગામની જ વાત કરીએ તો 6-7 એક્ટિવ કેસ છે અને 45 વધુ આજ દિન સુધીના જુનાડીસા ગ્રામીણના કેસ છે જો આવામાં વધુ કોરોના સંક્રમણ વધશે તો કોણ હશે જવાબદાર લાગતા વળગતા અધિકારીઓ કે પછી અરજદારો એ તો રામ જાણે સાથે સાથે વધુમાં એ પણ આપને જણાવી દઈએ છીએ કે બેંકના કર્મચારીઓ માસ્ક તો પહેરે છે પરંતુ અરજદારો સાથે વાતચીત કરતાના સમયે એ પોતાના મોઢા ઉપરથી માસ્ક ઉતારીને વાત કરે છે તો શું આવું કરવાથી કોરોનાનું સંક્રમણ નથી ફેલાતું કે પછી કોરોના એમનો કોઈ અંગત મિત્ર છે એ પણ એક મોટો સવાલ છે જ્યારે સવાલ એ ઉઠે છે કે બેંકના જવાબદાર અધિકારીઓ આ બધું જોતા જ રહે છે કે પછી કંઈક કડક પગલાં લેશે એ તો હવે આવનારો સમય જ બતાવશે એક્ચ્યુઅલી તો શું છે કે અમારા સ્ટાફ અને અમે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ માટે બહાર સવારે ટોકન ડિસ્ટ્રીબ્યુટ કરી અને પબ્લિકને છૂટા છૂટા ઉભા રહેવાની વિનંતી બી કરીએ છીએ
અને મોટાભાગે અમારી કોશિશ છે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સિંગ કરવાય. સેનિટાઈઝરની બી બ્રાન્ચમાં વ્યવસ્થા કરેલ છે અને મોટાભાગે જે COVID-19 કોરોનાનું ઇફેક્ટ છે એમાંથી લોકોને ઇન્ફેક્શન ના લાગે તે માટેની અમારી કોશિશ છે. સવારે એકચ્યુઅલી હમણાં તો આપણે મંડપથી બાંધેલો હતો લગભગ 3-1 મહિના સુધી, પણ વચ્ચે વરસાદ આવ્યો ને એટલે પેલું જે પવનથી ફાટી ગયું છે ને એટલે રિપેરિંગ કરાવીને આપણે થોડુંક છાંયો થાય ને એના માટેની બી કોશિશ કરવાની કોશિશ કરી રહ્યા છે. અને મોટાભાગે સવારે એક લાઈન કરી અને મોટાભાગે શું કે પાસપોર્ટ પ્રિન્ટિંગવાળાનો રશ હોય છે સવારે, એ લોકો ભરાઈને જતા રહે છે એટલે આવું બધું કોઈ રહેતું નથી, પછી તો રૂટિનમાં ચાલ્યા કરે છે. મોટાભાગે અમારા સ્ટાફને તો ઇન્સ્ટ્રક્શન છે જે મોર્નિંગમાં માસ્ક અને સોશિયલ અને સિક્યોરિટીના જે વેપન્સ છે એ બધા એ લોકો રાખીને જ કરે છે અને બધા સ્ટાફને બી સેનિટાઈઝર અને માસ્કની સુવિધા બેંક જ આપે છે. એટલે સૂચના આપીએ છીએ કે ભાઈ માસ્ક પહેર્યા વગર કામ ના થાય. રાજોસી પુનડિયા અને ગુજરાત ન્યૂઝ ડીસા. તાજેતરમાં જ હોસ્પિટલમાં ફાયર દુર્ઘટનાનો બનાવ બનતા સુરત જિલ્લાનું બારડોલી ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. બારડોલી નગરમાં ફાયર સુવિધાને લઈને ફાયર ઓફિસર દ્વારા 30થી વધુ હોસ્પિટલને નોટિસ કરાઈ છે. તાજેતરમાં જ હોસ્પિટલમાં ફાયર દુર્ઘટના બનાવ બનતા સુરત જિલ્લાનું બારડોલી ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. બારડોલી પાલિકાની ફાયર ટીમે 2 દિવસથી નગરમાં આવેલા વિવિધ હોસ્પિટલમાં ફાયરની સુવિધા અંગે ચકાસણી હાથ ધરી છે. જે દરમિયાન નગરની 30થી વધુ હોસ્પિટલ એવી મળી હતી કે જ્યાં ફાયરની સુવિધાનો અભાવ છે, જેથી ફાયર ઓફિસર દ્વારા તમામને નોટિસ આપવામાં આવી છે. બારડોલી ફાયર વિભાગ દ્વારા આરએફઓ રિજનલ ફાયર ઓફિસર શ્રી સુરત દ્વારા અમને જાણ કરવામાં આવી હતી, પત્ર દ્વારા તેમજ નાયબ કલેક્ટર શ્રી દ્વારા જાણ કરવામાં આવી હતી. બારડોલીમાં તમામ હોસ્પિટલોને સઘન ચેકિંગ કરતા અગ્નિશામકના સાધનો પૂરતા ન હતા તે બાબતની આરએફઓની સીધી સૂચનાથી અમે નોટિસ આપી અને આરએફઓ સાહેબને અહેવાલ વિગતવાર રિપોર્ટ કરેલ છે. આશરે 32 હશે અને બીજી જે બંધ હતી હોસ્પિટલો 8 એને પણ અમે આરએફઓ સાહેબને લેખિતમાં જાણ કરેલી છે. ફાયર વિભાગે કરેલ કામગીરી મુજબ બારડોલી નગરની સરદાર હોસ્પિટલ, ગ્રીન એપલ, લાઈફલાઈન હોસ્પિટલ મળી 30થી વધુ હોસ્પિટલોને નોટિસ પાઠવાઈ છે. હોસ્પિટલમાં સમગ્ર બિલ્ડિંગમાં એબીસી ફાયર સેફ્ટી સાઇનેઝિંગ સહિત 14 જેટલી સુવિધાઓ ઉપલબ્ધ કરવા જણાવ્યું હતું. સુવિધા વગર જો ઉપયોગ કરવામાં આવશે તો જવાબદારી પણ હોસ્પિટલને જ રહેવાનું જણાવ્યું હતું. ધર્મેશ કંસારા અને ગુજરાત ન્યૂઝ બારડોલી. સમાચારના અંતમાં વાત કરી તો અનુસૂચિત જાતિ એકતા ગ્રુપ દ્વારા બારડોલી DYSP ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. કોઝુંબા ખાતે આંબેડકરની પ્રતિમા ખંડિત કરવા મામલે આ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોઝુંબા ખાતે ગત 18મીના રોજ કોઈ અસામાજિક તત્વો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી, જેના પ્રત્યાઘાત હવે સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પડી રહ્યા છે. જેના ભાગરૂપે આજે અનુસૂચિત જાતિ એકતા ગ્રુપ દ્વારા બારડોલી ખાતે આગેવાનો ભેગા થયા હતા અને બારડોલીની DYSP કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. કાર્યક્રમમાં એવું છે કે અનુસૂચિત જાતિ એકતા ગ્રુપ બારડોલી સુરત અમારું ગત તારીખ 18/9/2020 દિવસે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ગામમાં અમારા બંધારણના ગરવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ પ્રતિમાને ત્યાંના અસામાજિક તત્વો દ્વારા એમને ખંડિત કર્યું હતું. એ બાબતમાં અમે અમારા અનુસૂચિત જાતિ અને આદિવાસી સમાજ તેમજ આંબેડકરને માનનાર વર્ગ ને ખૂબ દુઃખ પહોંચ્યું છે. એ બાબતમાં અમે એ અસામાજિક તત્વોને તાત્કાલિક પકડી એમના ઉપર કાનૂની કાર્યવાહી કરે એ માંગ સાથે અમે અનુસૂચિત જાતિ એકતા ગ્રુપ બારડોલી આવેદનપત્ર DYSP સાહેબને સુપરત કર્યું છે કે તાત્કાલિક એમની ધરપકડ કરી કાર્યવાહી કરે. અનુસૂચિત જાતિ આગેવાનો દ્વારા આવેદન સાથે બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવા મામલે કાર્યવાહીની પણ માંગ કરાઈ છે અને આદિવાસી અત્યાચાર ધારો 1989 તેમજ દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની પણ માંગ કરી છે. ધર્મેશ કંસારા અને ગુજરાત ન્યૂઝ બારડોલી. તો હાલના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.